હલો, કેમ છો બધા? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ગુડ. ચાલો, તો લાસ્ટ ટાઈમ આપણે જે ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા ચાલી રહેલા છે ચેપ્ટર નંબર 1માં, એમાં તમને કંઈક હોમવર્ક આપેલું હતું. કંઈક બે એક એક્ઝામ્પલ તમને ગણવા માટે આપેલા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓએ સાચા એક્ઝામ્પલ કર્યા છે, ગુડ. ઘણા બધા વિદ્યાર્થીઓની ભૂલ પણ થઈ છે, વેરી ગુડ. અત્યારે ભૂલ કરવાની જ, અત્યારે ભૂલ કરવાની જ. જેટલું ભૂલ કરશો એટલું જ તમે શીખશો, બરાબર છે? ચાલો, તો હવે જે એક્ઝામ્પલ આપણે હોમવર્કમાં આપેલા એ એક્ઝામ્પલ હું એક વખત કરાવી દઉં, એટલે જે કંઈ પણ વિદ્યાર્થીઓની ભૂલ થયેલી છે એ જોઈ શકે કે એમને કઈ જગ્યા પર પ્રોબ્લેમ છે. ઓકે, ચાલો. તો પહેલાં તો એક એક્ઝામ્પલ આપણે આપેલો હતો સ્વાધ્યાયમાં, તમને કંઈક 1.6 સ્વાધ્યાયમાં 1.6 નાઇટ્રિક એસિડવાળો એક એક્ઝામ્પલ છે. જુઓ, નાઇટ્રિક એસિડના એક નમૂનાની ઘનતા છે 1.41. નાઇટ્રિક એસિડ છે, નાઇટ્રિક એસિડ. હવે પહેલાં તો નાઇટ્રિક એસિડનું સૂત્ર તમે ધ્યાનમાં રાખો, HNO3. નાઇટ્રિક એસિડના દ્રાવણની ઘનતાનું મૂલ્ય કેટલું આપેલું છે? 1.41 ગ્રામ પ્રતિ ml. ઓકે, ચાલો. અને નાઇટ્રિક એસિડના 10% નાઇટ્રિક એસિડ માટેના પર્સન્ટેજ WW ની વેલ્યુ કેટલી છે? 69% આપેલા છે, 69% આપેલા છે. ઓકે, તો આ નમૂનામાં નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં ગણો, મોલ પ્રતિ લીટરમાં ગણો, મોલારિટી, મોલ પ્રતિ લીટર. એટલે હવે અહીંયા આપણને મોલારિટી પૂછેલી છે. ઓકે, સેમ વસ્તુ થયું, પર્સન્ટેજ WW માં વેલ્યુ આપેલી છે. હવે પર્સન્ટેજ WW માં વેલ્યુ આપેલી છે એટલે આપણે અહીં મોલાલિટી શોધી શકીએ છીએ, વજન આધારિત ગુણધર્મ, મોલાલિટી શોધી શકીએ છીએ. અને મોલારિટી જો શોધવી હોય તો ઘનતાની જરૂર પડે જ. વજન આધારિત ગુણધર્મમાંથી કદ આધારિત ગુણધર્મમાં જવું હોય તો ઘનતાની જરૂર પડે, તો જે આપેલી જ છે. ઓકે છે, ચાલો. તો સૌથી પહેલાં તો પર્સન્ટેજ WW 69% નાઇટ્રિક એસિડ, એનું અર્થઘટન શું થયું? નાઇટ્રિક એસિડ માટેની 10% આટલી આપેલી છે, એનું અર્થઘટન શું થયું? અર્થઘટન આનું શું થયું? તો આનું અર્થઘટન એવું થયું કે 100 ગ્રામ દ્રાવણ છે, ટકામાં છે, તો 100 ગ્રામ દ્રાવણ છે જેમાં આપણો દ્રાવ્ય પદાર્થ એટલે કે નાઇટ્રિક એસિડનું પ્રમાણ કેટલું છે? 69 ગ્રામ છે. 100 એ 69 ગ્રામ જેટલો નાઇટ્રિક એસિડ છે. તો આનું અર્થઘટન આવું થયું કે 100 ગ્રામ આપણા દ્રાવકમાં, 100 ગ્રામ આપણા દ્રાવણમાં, 100 ગ્રામ દ્રાવણ છે એ 100 ગ્રામ દ્રાવણમાં 69 ગ્રામ જેટલો શું છે? નાઇટ્રિક એસિડ છે. આનું અર્થઘટન આવું થયું, 100 ગ્રામ જેટલા દ્રાવણમાં 69 ગ્રામ જેટલો નાઇટ્રિક એસિડ છે. જેટલા ટકા હોય, સપોઝ કે હું લખું કે ભાઈ 10% WW NaOH નું દ્રાવણ છે, તો આનું અર્થઘટન શું થયો? 100 ગ્રામ જેટલું દ્રાવણ છે, 100 ગ્રામ જેટલા દ્રાવણમાં રહેલા NaOH નું વજન કેટલું છે? 10 ગ્રામ જેટલું છે, બરાબર? ઓકે, તો ક્લિયર છે આટલી વાત? ચાલો, તો 100 ગ્રામ દ્રાવણમાં 69 ગ્રામ જેટલો નાઇટ્રિક એસિડ છે. હવે 100 ગ્રામ દ્રાવણ, આ તો વજન છે, મારે તો શોધવાની છે. શું શોધવાની છે? મને આ દાખલામાં શું શોધવાનું કીધું છે? મોલારિટી શોધવાનું કીધું છે, કેપિટલ M શોધો આવું કીધેલું છે. હવે મોલારિટીના સૂત્રમાં, મોલારિટીના સૂત્રમાં કદ શબ્દ છે. તમે મોલારિટીનું સૂત્ર તમે જુઓ તો મોલારિટીના સૂત્રમાં કયો શબ્દ છે? કદ શબ્દ છે. 1000 × દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ઇન્ટુ દ્રાવણનું કદ શબ્દ છે. આ જગ્યા ઉપર તમારી પાસે દ્રાવણનું વજન છે 100 ગ્રામ, પણ દ્રાવણનું કદ નથી, તો એના જ માટે તો તમને અહીંયા ઘનતાનું મૂલ્ય આપેલું છે. તો ઘનતા બરાબર દળ ના છેદમાં કદ. કોની વાત છે આ? દ્રાવણની ઘનતા આપેલી છે. હા, દ્રાવણની ઘનતા આપેલી છે નાઇટ્રિક એસિડના નમૂનાની, એટલે કે તેના દ્રાવણની ઘનતા આટલી આપેલી છે.
तो नाइट्रिक एसिडना द्रावण माटेनी घनतानुं सूत्र मूकीए आपणे के घनता बराबर दळना छेदमां कद, तेनी घनतानुं मूल्य केटलुं आपेलुं छे 1.41। दळ केटलुं छे? दळ एटले वजन केटलुं छे द्रावणनुं? 100 ग्राम। 100 ग्राम। तो कद केटलुं हशे? चलो तो माटे कद बराबर, कद ने ऊपर ले जाओ घनता नीचे आवी जाए, 100 भाग्या 1.41। तो आ शुं आवी जशे? तमारा द्रावणनुं कद आवी जशे 100 भाग्या 1.41। करो 100 भाग्या 1.41 करो 70.92। 70.92 ml आ तमारा द्रावणनुं कद आवी गयुं। ओके, હવે મોલારિટી શોધવા માટે તમારે આ જ જોઈતું હતું, દ્રાવણનું કદ। ચાલો તો સૂત્ર મૂકું, મોલારિટી, મોલારિટી બરાબર, મોલારિટી બરાબર 1000 ગુણ્યા આપણા દ્રાવ્યનું વજન, દ્રાવ્ય તરીકે કોણ છે? નાઇટ્રિક એસિડ છે, છેદમાં આપણા દ્રાવ્યનો અણુભાર ઇન્ટુ આપણા દ્રાવણનું કદ। ચાલો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન, કેટલો નાઇટ્રિક એસિડ છે? 69। છેદમાં અણુભાર કેટલો? નાઇટ્રિક એસિડનો અણુભાર તમે ગણશો તો 63 આવશે, એચ વત્તા એન વત્તા 3 વખત ઓ, 63 આવશે। અને ઇન્ટુ દ્રાવણનું કદ કેટલું છે? 70.92, જે આવે તમારો આન્સર। કરી દો, વિડીયો પોઝ કરો અને પતાવી દો। ચાલો કરો એક્ઝામ્પલ, શું આન્સર આવશે? 15.44 સમથિંગ આન્સર આવશે, મોલારિટીનો આન્સર, કેપિટલ એમ લખીશું, મોલારિટી 15.44 મોલર, મોલ પ્રતિ લિટર, મોલર। ઓકે, ચલો લખી લો, જઈએ આગળ। ઓકે ઓકે, બીજો એક એક્ઝામ્પલ લઈએ જે સ્વાધ્યાયનો આપેલો છે તે તમને, પણ એની પહેલાં મારે તમને એક બીજો એક્ઝામ્પલ કરાવું, આની પહેલાં હું તમને બીજો એક એક્ઝામ્પલ કરાવું, સ્વાધ્યાયનો જે એક્ઝામ્પલ હોમવર્કમાં આપેલો છે, લાઈક કંઈક મિથેનોલવાળો કોઈ એક્ઝામ્પલ આપેલો હતો, એની પહેલાં હું તમને એક બીજો એક્ઝામ્પલ કરાવું જેથી આ એક્ઝામ્પલની આઈડિયા ક્લિયર થાય। ચાલો લખો મારી સાથે ક્વેશ્ચન, લખો એક બીજો એક એક્ઝામ્પલ છે, એક પોઈન્ટ 5 મોલર હાઇડ્રોક્લોરિક એસિડના 500 ml દ્રાવણમાં પાણી ઉમેરી તેનું કદ ઉમેરી દ્રાવણનું કદ 2000 ml જેટલું કરવામાં આવે છે, તો પાણી ઉમેર્યા બાદ બનતા દ્રાવણની સાંદ્રતા ખાલી જગ્યા મોલર થશે। ચાલો લખો, તો આના પછીનો જે દાખલો સ્વાધ્યાયનો ગણવાનો છે એના માટે એક આ એક નાનો એક કોન્સેપ્ટ ક્લિયર કરી દઈએ। ઓકે લખો, તો ચાલો તો હવે સમજો, અહીંયા શું કીધેલું છે કે તમારી પાસે એક પાત્ર છે, એક પાત્રમાં આ હાઇડ્રોક્લોરિક એસિડનું જે દ્રાવણ છે, એ દ્રાવણ જે છે હાઇડ્રોક્લોરિક એસિડનું, એ દ્રાવણનું કદ કેટલું છે? તો કે 500 ml છે, 500 ml છે હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ પહેલાં કેટલું છે? 500 ml છે,
અને જેની સાંદ્રતા કેટલી છે 1.5 મોલર છે શરૂઆતમાં શરૂઆતમાં તમારી પાસે આવું કંઈક દ્રાવણ છે હવે તમારે આની અંદર પાણી ઉમેરવાનું છે આ જ પાત્રમાં ઉપરથી તમારે શું ઉમેરવાનું છે પાણી ઉમેરવાનું છે પાણી ઉમેરશું એટલે દ્રાવણ મંદ થશે તો સમજો કે પાણી ઉમેર્યા બાદ પાણી ઉમેર્યા બાદની પરિસ્થિતિની વાત કરીએ તો ફરી પાછું આપણી પાસે આ એક પાત્ર છે કે જેમાં હવે આની અંદર પાણી ઉમેરી દીધું એટલે ટોટલ કદ કેટલું કરી નાખ્યું દ્રાવણનું પાણી ઉમેરીને 2000 ml એટલે હવે આ જ દ્રાવણનું કદ પાણી ઉમેર્યા પછી કેટલું થઈ ગયેલું છે 2000 ml HClનું દ્રાવણ છે કદ થઈ ગયેલું છે તેનું પહેલાં 500 ml હતું પછી કદ પાણી ઉમેરીને કેટલું થઈ ગયું 2000 ml તો પહેલાં એવું પૂછું કેટલું પાણી ઉમેર્યું હશે કદાચ એવું પૂછી કરે કે પાણી કેટલું ઉમેર્યું હશે ઓલરેડી કેટલું હતું 500 પાણી ઉમેરીને ટોટલ કેટલું કર્યું 2000 ml તો કેટલું પાણી ઉમેર્યું હશે 1500 ml પાણી ઉમેર્યું હશે ઓકે ચાલો તો ટોટલ કદ કરી નાખ્યું 2000 ml તો હવે એવું પૂછ્યું છે કે જે આ દ્રાવણ બન્યું પાણી ઉમેર્યું એટલે દ્રાવણ મંદ થઈ ગયું તો જે આ નવું દ્રાવણ બન્યું પાણી ઉમેર્યા પછી આ દ્રાવણની સાંદ્રતા કેટલી પાણી ઉમેર્યા બાદ કેટલી શરૂઆતમાં આટલી છે શરૂઆતમાં સાંદ્રતા આટલી છે 1.5 મોલર શરૂઆતમાં કદ આટલું છે 500 ml હવે ઉપરથી પાણી ઉમેર્યું પાણી ઉમેરીને કદ 500 ml કેટલું કરી નાખ્યું 2000 ml કરી નાખ્યું તો હવે નવી સાંદ્રતા કેટલી થશે આ દ્રાવણની આવું પૂછેલું છે કોન્સેપ્ટ ક્લિયર ક્લિયર ચાલો દોરવું હોય તો દોરી કાઢો આ કોન્સેપ્ટની આકૃતિ હું પૂછું છું આગળ જઈએ છે ચલો ક્લિયર તો હવે હું તમને કહું છું કે શરૂઆતની વાત કરીએ તો શરૂઆતમાં સિમ્પલ વાત કરીએ શરૂઆતમાં કેટલી હતી દ્રાવણની સાંદ્રતા એને કહી દઉં મોલારિટી નંબર 1 M1 કેટલી હતી તો કે કેટલી છે 1.5 છે શરૂઆતમાં દ્રાવણનું કદ કેટલું હતું કદ એટલે વોલ્યુમ બરાબર કેટલું હતું શરૂઆતમાં 500 ml એને કહી દઉં શરૂઆતનું કદ V1 કેટલું છે 500 ml ત્યારબાદ પાણી ઉમેર્યા બાદની નવી મોલારિટી કેટલી તો નવી મોલારિટી કેટલી તે મારે શોધવાની છે પાણી ઉમેર્યા બાદની એટલે M2 મારે શોધવાની છે કે નવી સાંદ્રતા કેટલી દ્રાવણની સાંદ્રતા પાણી ઉમેર્યા બાદ અને નવું કદ કેટલું હતું તો કે તમે પાણી ઉમેરીને કેટલું કદ કર્યું 2000 ml જેટલું તો નવું કદ કેટલું છે 2000 ml જેટલું પાણી ઉમેર્યા બાદનું તો શરૂઆતમાં મોલારિટી આટલી છે શરૂઆતમાં કદ આટલું છે પાણી ઉમેર્યા બાદ અંતિમ કદ આટલું છે તો અંતિમ મોલારિટી કેટલી આ છે તો એકચ્યુઅલી આ પ્રેક્ટિકલનો ક્વેશ્ચન છે તમે જ્યારે કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલ કરશો સ્કૂલમાં ત્યારે તમને એક સૂત્ર આવશે કે ભાઈ M1V1 = M2V2 આવી જ્યારે કમ્પેર કરવાની આવે ને કે શરૂઆતમાં આટલું હતું પછી આટલું છે તો શું હશે તો જ્યારે આવી કમ્પેર કરવાની આવે ને ત્યારે આ સૂત્ર યાદ રાખવાનું M1V1 = M2V2 ઓકે M1 શરૂઆતની મોલારિટી કેટલી છે 1.5 ઇન્ટુ શરૂઆતનું વોલ્યુમ કેટલું છે 500 ઇક્વલ ટુ નવી મોલારિટી M2 શોધવાની છે ઇન્ટુ V2 કેટલું છે 2000 ml તો 2000 સૂત્રકર્તા કોને બનાવીએ આપણે આ જગ્યા ઉપર તો સૂત્રકર્તા બનાવીશું આપણે M2 ને સૂત્રકર્તા બનાવીશું નવી મોલારિટી શોધવાની છે તો માટે M2 નવી મોલારિટી બરાબર 1.5 × 500 આ 2000 છેદમાં જશે 2000 00 કેન્સલ હવે તમે કરો કેટલા આવે 1.5 × 5 અને ભાગ્યા 20 1.5 × 5 અને ભાગ્યા 20 ચલો કેટલા આવે જોઈ લો કેલ્ક્યુલેટર ઉપર શું આવશે આન્સર ભાગ્યા 0.37375 સમથિંગ આવશે 0.375 સમથિંગ આવશે નવી મોલારિટીનો આન્સર આવ્યો 0.375 કરો
સમજો આ કોન્સેપ્ટથી હવે હું તમને સ્વાધ્યાયનો દાખલો ગણાવીશ કે જે તમને આપેલો હતો તે બરાબર ધ્યાનથી લખી લો તો ચલો લખાઈ ગયું લખાઈ ગયું હવે જુઓ સ્વાધ્યાયનો દાખલો જે છે તે હવે જે સ્વાધ્યાયનો દાખલો છે તે જુઓ ધ્યાનથી શું કીધું છે વાંચો કયો દાખલો હતો સ્વાધ્યાયનો સ્વાધ્યાયનો દાખલો હતો લગભગ 1.12 સ્વાધ્યાયમાં હોમવર્કમાં તમને આપેલો હતો 1.12માં નંબરનો દાખલો જુઓ શું છે શું કીધેલું છે ધ્યાનથી જુઓ જો મિથેનોલની ઘનતા મિથેનોલના નમૂનાની ઘનતા નથી મિથેનોલની ઘનતા છે ઓકે મિથેનોલ મિથેનોલનું સૂત્ર CH3OH મિથેનોલ મિથેનોલની ઘનતાનું મૂલ્ય આપેલું છે કેટલું આપેલું છે 0.793 એકમ શું છે કિલોગ્રામ પ્રતિ લીટર ઓકે તો તેનું 2.5 લિટર 0.25 મોલર દ્રાવણ બનાવવું છે પહેલાં તો ઘનતા આટલી છે અને તેનું જે દ્રાવણ બનાવવાનું કીધેલું છે તેનું જે દ્રાવણ બનાવવાનું કીધેલું છે એ દ્રાવણ કેટલું કીધેલું છે કે તેનું બનાવો 2.5 લિટર જેટલું દ્રાવણ બનાવો કે જેની સાંદ્રતા 0.25 મોલર જેટલી હોય મિથેનોલની ઘનતા આટલી છે ઓકે તેનું એવું દ્રાવણ બનાવો કે જેથી કરીને તેનું કદ આટલું થાય અને જેની સાંદ્રતા મોલારિટીમાં આટલી થાય તો આ દ્રાવણનું કેટલું કદ જોઈશે આ દ્રાવણનું કેટલું કદ જોઈશે આવું દ્રાવણ બનાવવા માટે આ દ્રાવણનું દ્રાવણ નહીં સોરી મિથેનોલની ઘનતા આટલી છે એવા મિથેનોલનું કેટલું કદ જોઈશે મિથેનોલનું કેટલું કદ જોઈશે તો મિથેનોલનું આ પ્રકારનું દ્રાવણ બનાવી શકાશે સમજો બરાબર મિથેનોલનું કેટલું કદ જોઈશે અહીંયા મિથેનોલનું તમારે કેટલું કદ જોઈશે તો તમે આ પ્રકારનું મિથેનોલનું દ્રાવણ બનાવી શકો અહીંયા સમજી લો કે આ પ્રકારનું દ્રાવણ બનાવવાનું છે તો આના કદને હું V2 કહી દઉં અને આની સાંદ્રતા જે બનાવવાની છે તેને હું M2 કહી દઉં તમારે આવું બનાવવાનું છે શેમાંથી બનાવવાનું છે આનો ઉપયોગ કરીને બનાવવાનું છે તો બરાબર ધ્યાનથી અહીંયા બરાબર ધ્યાનથી જુઓ આ જગ્યા ઉપર તો ઘનતાનું મૂલ્ય આપેલું છે કિલોગ્રામ પ્રતિ લીટર હવે આ જ વસ્તુને જે આ આપેલું છે આ જ વસ્તુને હું આવું બી લખી શકું છું 0.793 ગ્રામ પ્રતિ ML કેમ કિલોગ્રામને ગ્રામમાં ફેરવો એટલે ગુણ્યા 1000 કરશો લીટરને ML માં ફેરવો એટલે અહીંયા પણ ગુણ્યા 1000 કરશો 1000 કેન્સલ થઈ જશે એટલે ગ્રામ પ્રતિ ML બી લખી શકાય છે કિલોગ્રામ પ્રતિ લીટર હોય અથવા ગ્રામ પ્રતિ ML લખી શકાય છે કિલોગ્રામને ગ્રામમાં ફેરવ્યા તો 1000 વડે ગુણ્યા લીટરને ML માં ફેરવ્યા તો બી 1000 વડે ગુણ્યા ઉપર નીચે 1000 કેન્સલ થઈ ગયા એટલે ગ્રામ પ્રતિ ML વેલ્યુ એની એ જ રહી તો ઘનતાનું મૂલ્ય આપેલું છે બરાબર છે ચાલો હવે ઘનતાના મૂલ્ય ઉપરથી મારે શું શોધવું છે ઘનતાના મૂલ્ય ઉપરથી મારે શું શોધવું છે કે ભાઈ કેટલું પ્રમાણ છે એ શોધીએ અથવા આ નહીં કન્વર્ટ કરો તો બી ચાલશે અહીંયા કંઈ આનો યુઝ નહીં થાય ચાલો સિમ્પલ બીજી રીત આ જ રીતે હવે ઘનતાનું મૂલ્ય છે 0.793 કિલોગ્રામ પ્રતિ લીટર આનો અર્થ શું થયો કિલોગ્રામ પ્રતિ લીટર આનો અર્થ શું થયો તો કે એક લીટર જે કંઈ પણ મિથેનોલ છે એ 1 લિટર મિથેનોલમાં તેનું કેટલું વજન છે 0.793 કિલોગ્રામ જેટલું વજન છે આનો અર્થ આવો થયો કિલોગ્રામ પ્રતિ લીટર 1 લિટરમાં આટલા કિલોગ્રામ જેટલો છે મિથેનોલ જે મિથેનોલનો નમૂનો છે એ મિથેનોલના નમૂનામાં 1 લિટર જે કંઈ પણ નમૂનો છે તેમાં આટલા કિલોગ્રામ જેટલો મિથેનોલ હશે કિલોગ્રામ પ્રતિ લિટર બોલી શકાય એવું 1 લિટરમાં આટલા કિલોગ્રામ છે તો ગ્રામ કેટલા ગુણ્યા 1000 કરો એટલે 793 ગ્રામ છે એવું પણ બોલાય હા
તો એક લીટરમાં આટલા કિલોગ્રામ છે એવું બોલો, અથવા આટલા ગ્રામ છે આવું બોલો. હવે અહીંયા તમને મિથેનોલ, અહીંયા તમને મિથેનોલનું વજન ખબર પડી ગઈ ગ્રામમાં કેટલું છે તે. તો હવે એક કામ કરો, મિથેનોલનું વજન ખબર પડી ગઈ તો હવે હું એની મોલારિટી શોધી કાઢું. મોલારિટી શોધી કાઢું આ નમૂનાની મોલારિટી કેટલી, 1000 ગુણ્યા દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ઇન્ટુ દ્રાવણનું કદ એમએલમાં. ચાલો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું, 793 છેદમાં અણુભાર મિથેનોલ. મિથેનોલનો અણુભાર 12 ને 4, 3 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન, 12 ને 4 16, 16 ને બીજો ઓક્સિજન એટલે 16, 32 આવશે અણુભાર. તમે ગણો મિથેનોલનો 32 આવશે. અને દ્રાવણનું કદ 1 લિટર છે, મારે એમએલમાં લેવાનું છે તો 1000 કેન્સલ. 793 ભાગ્યા 32 કરો, 793 ભાગ્યા 32 કરો, 24.78 24.78 આ એવી મોલારિટી કરો. તો આટલું પતાવી દો, પછી આગળ જઉં છું. આટલું પતાવી દો, વિડીયો પોઝ કરો, આટલું લખી દો. લખી લીધું આટલી વસ્તુ, 24.78 મોલર છે. ચાલો લખી લીધું આટલું. ઓકે, તો હવે જે આપણને આપેલું હતું તે મુજબ કે જે આ મિથેનોલનો નમૂનો કે જેની ઘનતા આટલી છે આની મોલારિટી 24.78 આવી, જેને હું કહી દઉં M1, શરૂઆતની મોલારિટી આટલી છે. મિથેનોલના નમૂનાની ઘનતા આટલી હતી તેવા નમૂનાની મોલારિટી M1 આટલી આવી. હવે એનું કેટલું કદ જોઈશે, એટલે કે V1 એનું કેટલું કદ જોઈશે, આનું કેટલું, જેની મોલારિટી આટલી છે એવા મિથેનોલના નમૂનાનું કેટલું કદ જોઈશે, તો તમે 2.5 લિટર જેટલું નવી મોલારિટી ધરાવતું મિથેનોલનું દ્રાવણ બનાવી શકશો. સમજ પડે છે? જેની મોલારિટી આટલી છે એવા મિથેનોલના નમૂનાનું કેટલું કદ લેશો તો તમે હવે 2.5 લિટર જેટલું આટલી મોલારિટી ધરાવતું દ્રાવણ બનાવી શકશો. તો સિમ્પલ પાછી વાત એ જ આવીને ઊભી રહી કે M1V1 બરાબર M2V2. હવે આ જગ્યા ઉપર V1 શોધવાનું છે, એટલે V1ને સૂત્ર કરતા બનાવીએ. V1 બરાબર M2 ઇન્ટુ V2ના છેદમાં M1. M2ની વેલ્યુ 0.25, V2ની વેલ્યુ 2.5, ના છેદમાં M1ની વેલ્યુ 24.78 કરો, જે આવે તે આન્સર કરો. જીરો પોઈન્ટ જીરો પચીસ. હવે આ શેમાં હતું, વોલ્યુમ લીટરમાં, તો આ એકમ પણ લીટર હશે. 0.025 લિટર જેટલું તમારે કદ લેવું પડે, અથવા એમએલમાં બોલો તો 25 ml જેટલું તમારે કદ લેવું પડે. આ જવાબ, ચાલો પતાવો. એમએલમાં બોલવું હોય તો 25 ml, આમાં બોલવું હોય તો 0.025 લિટર જેટલું આનું કદ જોઈએ. આ જવાબ. ઓકે, ચાલો. તો આ તમારા હોમવર્કના જે દાખલા આપેલા તે 2 દાખલાઓ બરાબર છે. હવે જોઈ લઈએ આપણે બીજું શું બાકી રહ્યું છે તે. બીજું શું બાકી રહી છે, તો પેલા પર્સન્ટેજવાળા દાખલાને બીજા બધા મોટે ભાગે હવે તમે કરી શકો એમ છો. ચાલો બીજો એક દાખલો, કોઈએ કીધેલું મને મેસેજ કરીને, સ્વાધ્યાયનો 1.7 નંબરનો દાખલો. સ્વાધ્યાયનો 1.7 નંબરનો દાખલો જુઓ બધા. સ્વાધ્યાયમાં 1.7 નંબરનો દાખલો જુઓ બધા. જુઓ સ્વાધ્યાયમાં 1.7 નંબરનો દાખલો.
એક વિદ્યાર્થીએ મને પૂછેલું છે એ પણ ગણાવી દઉં. જો હું બધા એક્ઝામ્પલ તમને ગણાવીશ બરાબર, પણ તમારે જાતે બી થોડી પ્રેક્ટિસ કરવી પડશે. હવે હાલમાં તમને જેટલા કન્ફ્યુઝ કરે એવા હતા તે બધા એક્ઝામ્પલ કરાવી ચૂકેલા છે. સ્વાધ્યાયના મોસ્ટ પ્રોબેબલી બધા જ એક્ઝામ્પલ તમને હોમવર્કમાં પણ આપેલા છે અને તમને કરાવી ચૂકેલો છું. હજુ તમને કંઈ પ્રોબ્લેમ હોય તો કહેતા રહેજો. 1.7 સ્વાધ્યાયમાં 1.7માં નંબરનો દાખલો, ચાલો એકદમ ઇઝી મેથડ છે. શું કીધું છે? 100 ગ્રામ કોપર સલ્ફેટ, 100 ગ્રામ જેટલું કોપર સલ્ફેટ, 100 ગ્રામ જેટલા કોપર સલ્ફેટમાં થી કેટલું કોપર મેળવી શકાય, કોપર મેળવી શકાય. ચાલો 100 ગ્રામ જેટલા કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય. અહીંયા તમને એકચ્યુઅલી જ્યારે એક્ઝામમાં આવો ત્યારે કદાચ બધી જ એક્ઝામમાં મોટે ભાગે માસ જે છે, મોલેક્યુલર માસ, તે આપેલું હશે. હું તમને આપી દઉં 63.5 ગ્રામ પ્રતિ મોલ. આ છે કોપરનું મોલર માસ, 63.5 કોપર તાંબુ. ચાલો તો સૌથી પહેલાં તમે શું કરો, સૌથી પહેલાં તમે અણુભાર શોધી કાઢો CuSO4નો. CuSO4નો અણુભાર શોધી કાઢો. શું લખશો? સીયુ વત્તા એસ વત્તા 4 વખત ઓ, કોપર 63.5, સલ્ફર 32, 4, ઓક્સિજન 16. 63.5 વત્તા 32 વત્તા 64, જુઓ તો કેટલા આવે છે? 63.5 વત્તા 32 વત્તા 64 કેટલા આવે છે? 159.5 સમથિંગ આવે છે. 159.5 ગ્રામ પ્રતિ મોલ. એટલે હવે આનો અર્થ એવો થયો કે કોપર સલ્ફેટના 1 મોલ, ગ્રામ પ્રતિ મોલ, કોપર સલ્ફેટના 1 મોલનું દળ કેટલું છે? તો કે 1 મોલ જથ્થાનું દળ કેટલું છે? 159.5 ગ્રામ જેટલું છે. ઓકે, કોની વાત કરી આપણે? આ CuSO4નું આપણે અણુભાર સોઈ દો. CuSO4નો આપણે અણુભાર સોઈ દો તો 1 મોલનું દળ આટલું છે. ઓકે, ચાલો તો હું એવું લખું કે ભાઈ 159.5 ગ્રામ જેટલું જે કોપર સલ્ફેટ છે, આટલા કોપર સલ્ફેટમાં માત્ર કોપરનું વજન કેટલું હતું? 159.5 કોપર સલ્ફેટ જે આખું સંયોજન છે જેમાં માત્ર સીયુ કોપર, માત્ર સીયુનું દળ કેટલું હતું? 63.5 હતું. 63.5 ગ્રામ જેટલું કોપર હતું. આખું સંયોજન કે જેનો અણુભાર આટલો છે, આખા સંયોજનમાં માત્ર કોપરનું દળ કેટલું હતું? 63.5 હતું. તો આટલા ગ્રામ કોપર સલ્ફેટમાં માત્ર કોપરનું દળની વાત કરીએ તો એ 63.5 ગ્રામ જેટલું હતું. તો હવે એવું પૂછ્યું છે કે 100 ગ્રામની અંદર કેટલું કોપર હોય? તો જો 159.5 ગ્રામ કોપર સલ્ફેટમાં આટલું કોપર હોય તો માટે 100 ગ્રામ જેટલા કોપર સલ્ફેટની વાત કરીએ તો તેમાં કેટલું કોપર હોય? સીધી ગણતરી આવે તો 100 × 63.5 / 159.5 એટલે આન્સર આવી જશે. ઓકે, ચાલો પતાવો ઝડપથી. બરાબર છે? ઓકે, ઈચ એન્ડ એવરી એક્ઝામ્પલ હું તમને કરાવીશ, કોઈ ચિંતા ના કરશો. બરાબર, કોઈ ચિંતા ના કરશો. અને તમે અત્યારે એક્ઝામ તમે જોયું, અત્યારે જે સ્કૂલની એક્ઝામ તમારી, જે કંઈ પણ એક્ઝામનું પેપર આવ્યું તમારી પાસે, તેમાં પણ તમે જોયું હશે તો ઈચ એન્ડ એવરી એક્ઝામ્પલ, મોટે ભાગે એક્ઝામ્પલ પૂછાયા છે. જોઈ લો પેપરની અંદર, મોટે ભાગે બંને ચેપ્ટરોમાંથી, પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર, બંને ચેપ્ટરોમાંથી માત્ર મોટે ભાગે એક્ઝામ્પલ વધારે પૂછાયા છે, થિયરી બહુ ઓછી પૂછાય છે. બરાબર, તો કોન્સેપ્ટ બેઝ એજ્યુકેશન જે આપણે વારંવાર વાત કરીએ છીએ, નોલેજ બેઝ એજ્યુકેશન, કોન્સેપ્ટ બેઝ એજ્યુકેશન, થિયરીના શબ્દો ગોખીને જો સાયન્સ ભણવા ગયા તો મૈરા. બરાબર, કોન્સેપ્ટ બેઝ એજ્યુકેશન, કોન્સેપ્ટ ક્લિયર કરતા જાઓ, કેલ્ક્યુલેશન કરતા જાઓ, થિયરી સમજતા જાઓ. બરાબર છે? ચાલો
મોટે ભાગે એક્ઝામ્પલ પૂછાય અને તે પણ તમે જોઈ લો કે ઉદાહરણના અને સ્વાધ્યાયના જ એક્ઝામ્પલ ઉદાહરણના અને સ્વાધ્યાયના જ એક્ઝામ્પલમાંથી છે દરેકે દરેક જે એક્ઝામ્પલ પૂછાયેલા છે તે બોર્ડમાં પણ એવું જ છે સમજી લેજો બોર્ડમાં પણ એવું જ છે ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલામાંથી જ બોર્ડના પેપરમાં આવે છેલ્લા 10 વર્ષોથી કદાચ એક કે બે વાર જ એવું બન્યું છે કે કોઈ દાખલો જે છે કદાચ કંઈક બહારથી ટ્વિસ્ટ કરીને એકાદ દાખલો આવેલો હોય બાકી છેલ્લા 10 વર્ષોનો ઇતિહાસ છે કે બુકના જ એક્ઝામ્પલ આવે અને એનસીઆરટીમાં તો બુકમાં જ એટલા બધા એક્ઝામ્પલ આપેલા છે ને આ એનસીઆરટીની બુકમાં કે એ જ મોર દેન ઇનફ છે તમે ખાલી આટલા એક્ઝામ્પલ કરો ને એ જ મોર દેન ઇનફ છે બરાબર બુકના એક્ઝામ્પલ કરો ને તો જ એ તમારું મોર દેન ઇનફ છે બરાબર છે અને લગભગ છે ને સ્કૂલોમાં કે બધી જગ્યા ઉપર એનસીઆરટીના બુકના એક્ઝામ્પલ બધા એક્ઝામ્પલ કોઈ કરાવતું નથી એ પણ સમજી લેજો કોઈ નહીં કરાવે બુકના એક્ઝામ્પલ કોઈ નહીં કરાવે કેમ કે બુકમાં જેવા એક્ઝામ્પલ આપેલા છે ને કે થોડાક ઢીલાપોચા સાહેબોનું કામ જ નથી કે બુકના એક્ઝામ્પલ કરાવી શકે બરાબર ઢીલાપોચા સાહેબોનું કામ જ નથી બુકના એક્ઝામ્પલ પણ કરાવી શકે એનસીઆરટીની બુકમાં જેવા એક્ઝામ્પલ આપેલા છે તમારે કંઈ બીજું સાહિત્યની જરૂર જ નથી ખાલી બુકના કરો ને બોર્ડ લેવલ માટે હા બોર્ડ લેવલની વાત કરું છું માત્ર ને માત્ર બોર્ડની પરીક્ષાની વાત કરું છું બોર્ડ લેવલ માટે માત્ર બુકના એક્ઝામ્પલ કરો ને તો જ ભયો ભયો ખાલી બોર્ડ લેવલ માટેની વાત કરું છું એ પણ જે છે અમુક ઢીલાપોચા સાહેબો જે છે એનું કામ જ નથી કે બુકના એક્ઝામ્પલ કરાવી શકે સમજી લેજો બુકના એક્ઝામ્પલ કરાવવામાં જ ફાફા પડી જાય બુકમાં જેવા એક્ઝામ્પલ છે એનસીઆરટીની ઓકે બોર્ડ લેવલની વાત કરું છું હા કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો ઘણી બધી બુક સિવાયની એક્સ્ટ્રા તૈયારીઓ કરવી પડશે બુક તો તમારે કરવાની જ છે બુક સિવાય ઘણી બધી એક્સ્ટ્રા તૈયારીઓ કરવી પડશે કોમ્પિટિટિવ એક્ઝામ માટે જેડબલી નીટ માટે એ તો ચાલે જ નહીં ને હું તમને એ કરાવીને રહીશ કોઈ સવાલ જ નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ એ ક્યારે બધું પોસિબલ થાય આપણે રૂબરૂ મળીએ તો ઓકે ચલો આગળ જઈએ કયો એક્ઝામ્પલ કરીએ શું બાકી રહે છે આ બીજા બધા જે છે નોર્મલ બધા જે તો તમે કરી નાખશો ઓકે કેટલા ગ્રામ છે ને કેટલા મોલ છે ને શેમાં સૌથી વધારે પરમાણુઓ હશે ઓકે ચલો પાયાના એકમોમાં ફેરવો એ પણ આવી જશે તમને પિકોમીટર આપેલું છે સૌથી વધારે સંખ્યામાં પરમાણુ હશે ઓકે ગોલ્ડ ઓરમ 1.28 નંબરના ક્વેશ્ચનમાં જો તમારે ગોલ્ડ ઓરમ એયુ એયુ એટલે ગોલ્ડ ઓરમ ઓરમ ગોલ્ડ તો જો ગોલ્ડના મોલર માસની જરૂર પડે તો 197 ગ્રામ પ્રતિ મોલ વજન આપેલું છે શેમાં સૌથી વધારે 1.28 નંબરના પ્રશ્નની વાત કરું છું સ્વાધ્યાયના 1.28 નંબરના પ્રશ્નની વાત કરું છું બરાબર દરેકમાં વજન આપેલું છે અને શેમાં સૌથી વધારે પરમાણુઓ હશે એવું પૂછેલું છે તો દરેકના શું કરી નાખવાના બધાના મોલ શોધી કાઢવાના કે મોલ બરાબર વજનના છેદમાં અણુ બળ સપોઝ કે ગોલ્ડની વાત કરું એક ગ્રામ જેટલું ગોલ્ડ એવું કીધેલું છે બરાબર તો શું કરશો મોલ બરાબર વજન જે આપેલું છે તેના છેદમાં અણુભાર વજન આપેલું છે 1 ગ્રામ જેટલું અને એનો અણુભાર કેટલો છે 197 તો તમને મોલ આવી જશે હવે જેના મોલ વધારે આવશે ઓબ્વિયસલી તેમાં જે કંઈ પણ પૂછેલું છે પરમાણુઓની સંખ્યા તે વધારે જ આવશે જેના મોલ વધારે તેમાં રહેલા પરમાણુઓની સંખ્યા વધારે બરાબર છે ચાલ તો એવી રીતે 1 ગ્રામમાં જોજો કે કેટલા મોલ આવે છે એવી રીતે સોડિયમમાં તો ખબર છે પણ એનો કેટલો મોલર માસ કેટલું છે 23 લિથિયમની વાત આવે તો 7 લિથિયમનો મોલર માસ 7 અને Cl2 ક્લોરિન 1 ક્લોરિનનો 35.5 પણ 2 ક્લોરિન છે એટલે તમે કેટલા લેશો 71 લેશો દરેકના મોલ શોધી કાઢજો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર જેના મોલ આવ્યા સૌથી વધારે તેમાં સૌથી વધારે પરમાણુઓ હશે ઓકે તો આપણા નોર્મલ એક્ઝામ્પલો છે કંઈક બાકી નથી રહેતું છેલ્લા 2 એક્ઝામ્પલ કરાવી દઉં છેલ્લા 2 એક્ઝામ્પલ જે પૈકી 1 એક્ઝામ્પલ તમને અત્યારે સ્કૂલના પેપરમાં બી આવી ગયો તે જ એક્ઝામ્પલ કરાવી દઉં ચાલો 1.36 પ્રયોગશાળામાં સ્વાધ્યાયમાં 1.36 જો તો રકમ બધા
પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડની જલીય હાઇડ્રોક્લોરિક એસિડ સાથે નીચે મુજબ પ્રક્રિયા કરીને ક્લોરિન બનાવવામાં આવે છે, સમીકરણ આપેલું છે. તો 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HCLના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે? મેં તમને સોલ્યુશન બી મોકલાવી ચૂકેલો છું, તેમ છતાં ફરી એકવાર કે ઇક્વેશન આપેલું છે, 4 ટાઈમ્સ HCL ગિવ્સ 4 ટાઈમ HCL પ્લસ MnO2 પ્લસ MnO2 ગિવ્સ ટ્વાઇસ H2O પ્લસ MnCl2 MnCl2 પ્લસ Cl2, આવું કંઈક ઇક્વેશન આપેલું છે. ઓકે, ચાલો. તો હવે આ જગ્યા ઉપર જુઓ શું પૂછેલું છે કે 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડના 5 ગ્રામ સાથે પ્રક્રિયા કરવા માટે HCLનું કેટલું વજન જોઈએ, આવું પૂછેલું છે. સિમ્પલ તત્વયોગ મિતિનો એક્ઝામ્પલ છે, સિમ્પલ તત્વયોગ મિતિનો એક્ઝામ્પલ છે, બરાબર. 5 ગ્રામની સામે કેટલા ગ્રામ HCL જોઈએ, આવું પૂછેલું છે. તો પહેલાં તો વાત કરીએ તત્વયોગ મિતિ શું કહે છે આની, સમજી ગયા? રકમ સમજી ગયા? રકમમાં આ પૂછેલું છે કે ભાઈ 5 ગ્રામ MnO2ની સામે પ્રક્રિયા કરવી હોય તો કેટલો HCL જોઈએ, આ રકમ છે દાખલાની. ચાલો હવે તત્વયોગ મિતિ શું કહે છે આની, સ્ટોકિયોમેટ્રી શું કહે છે, તત્વયોગ મિતિ શું કહે છે? તો કે આના કેટલા મોલ છે, 1 મોલ છે. એની સામે પ્રક્રિયા કરવી હોય તો HCLના કેટલા મોલ જોઈએ છે, 4 મોલ જોઈએ છે. 1 મોલની સામે 4 મોલ જોઈએ છે, 1 મોલની સામે 4 મોલ જોઈએ છે. હવે MnO2ના 1 મોલનું વજન કેટલું, MnO2ના 1 મોલનું વજન કેટલું, તો સાઈડ ઉપર MnO2નો અણુભાર ગણી કાઢવાનું, તેનું 1 મોલનું વજન, તેનું મોલર દળ કેટલો. તો Mnની વાત કરીએ તો યાદ રાખો Mnનો મોલર માસ કેટલો છે, 55. આ ચિંતા ના કરો, તમને ક્વેશ્ચન પેપરમાં આપેલું હોય, હા, અમુક જે એલિમેન્ટ્સ હોય અમુક તમને સિમ્પલ યાદ હોવા જોઈએ, કાર્બન ઓક્સિજન હાઇડ્રોજનના કેટલા, બાકી અમુક આવા જે આપેલા હોય એ તમને મોલર માસ ક્વેશ્ચન પેપરમાં આપેલા હોય. તો Mnનો 55 છે, તો Mn 55 વત્તા ઓક્સિજન કેટલા, ઓક્સિજનનો 16, પણ 2 ઓક્સિજન છે એટલે 16 × 2 = 32, એટલે 5 ને 3 = 8 ને 5 ને 2 = 7, 87 ગ્રામ પર મોલ આવે MnO2નો મોલર માસ. તો 1 મોલનું વજન કેટલું MnO2ના, 87 ગ્રામ. એવી રીતે HCLના 1 મોલનું વજન કેટલું, H+Cl 1 + 35.5 એટલે 36.5 આવે HCLનો મોલર માસ, 36.5, પણ એ તો 1 મોલનું, અહીંયા તો 4 મોલ છે, તો કેટલા, 4 × 36.5 4 × 36.5 = 146 આવે, 146 ગ્રામ HCL. તો તત્વયોગ મિતિ એવું કહે છે, સ્ટોકિયોમેટ્રી એવું કહે છે કે તમે 87 ગ્રામ જેટલો MnO2 લેશો તો એની સામે પ્રક્રિયા કરવા માટે તમારે 146 ગ્રામ જેટલો HCL જોઈએ, આવું કહે છે તત્વયોગ મિતિ. આ સમીકરણની તત્વયોગ મિતિ એવું કહે છે, સ્ટોકિયોમેટ્રી એવું કહે છે કે 87 ગ્રામ જેટલા MnO2ની સામે પ્રક્રિયા કરવી હોય તો 146 ગ્રામ જેટલો HCLની જરૂર પડે. તો અહીંયા હું લખું, 87 ગ્રામ MnO2ની સામે પ્રક્રિયા કરવા માટે 146 ગ્રામ જેટલા HCLની જરૂર પડે. ઓકે, તો હવે શું કીધેલું છે રકમમાં, 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ, તો 5 ગ્રામ જેટલા MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા ગ્રામ HCL જોઈએ, 5 ગ્રામ ગુણ્યા 146 ગ્રામ ભાગ્યા 87. 5 × 146 / 87 અહીંયા જે આવશે તે તમારો જવાબ. કરો પતાવો, જે આવશે તે જવાબ પતાવો. ઓકે, 5 × 146 / 87 કેટલા આવશે, 8.39.
8.39 ગ્રામ જેટલા HCL ની જરૂર પડે. જવાબ લખી લો, પતાવો, હટી જાઓ, લખી લો. ચાલો, ઓકે ઓકે, ચાલો. 1.36 થઈ ગયો, 1.36 જેવો જ છે, 1.35 1.35 પણ કરાવી દઉં. ચાલો ચાલો, પતાઈ ગયું, લખાઈ ગયું છે, ઓકે. 1.35 પણ કરાવી દઉં, સ્વાધ્યાયનો 1.35. ચાલો, સ્વાધ્યાયમાં 1.35માં નંબરનો એક્ઝામ્પલ, સ્વાધ્યાયમાં 1.35માં નંબરનો એક્ઝામ્પલ શું કીધું છે? કેલ્શિયમ કાર્બોનેટ જલીય HCL સાથે પ્રક્રિયા કરે છે અને નીચે પ્રમાણે CaCl2 અને કાર્બન ડાયોક્સાઇડ નિપજ આપે છે. સમીકરણ લખી દઈએ, CaCO3 પ્લસ ટ્વાઇસ HCl ટ્વાઇસ HCl ગિવ્સ કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 પ્લસ CO2 પ્લસ H2O. ઓકે, તો 25 ml 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે કેલ્શિયમ કાર્બોનેટ કેટલો જોઈએ? કેલ્શિયમ કાર્બોનેટ કેટલો જોઈએ? ઓકે, આવું પૂછેલું છે. ચલો ચલો, જાતે ટ્રાય કરવાની, જાતે ટ્રાય કરો. શું કરી શકાય? સૌથી પહેલાં તો અહીંયા 25 ml 0.75 મોલર HCl. પહેલાં તો સ્ટોકિયોમેટ્રી શું કહે છે? સ્ટોકિયોમેટ્રી શું કહે છે? સ્ટોકિયોમેટ્રી એવું કહે છે કે HCLના કેટલા મોલ છે? 2 મોલ. 2 મોલની સામે CaCO3ના કેટલા મોલ જોઈએ પ્રક્રિયા કરવા માટે? 1 મોલ. 2 મોલની સામે 1 મોલ જોઈએ. આવું પ્રક્રિયાની તત્વયોગમિતિ આવું કહે છે આપણને, બરાબર. હવે અહીંયા કીધું નથી કે HCLના આટલા મોલ કે HCLનું આટલું વજન, પણ અહીંયા ગૂંચવવા માટે શું આપી દીધું કે ભાઈ 25 ml 0.75 મોલર HCL, 25 ml 0.75 મોલર HCL આવું આપી દીધું. તો હવે તમે આની મદદથી 25 ml જેટલું જે કંઈ પણ કદ હશે દ્રાવણનું, કે જેની મોલારિટી આટલી છે, બરાબર, એમાં તમારે હવે શું કરો? પહેલાં HCLના મોલ કેટલા આ શોધી કાઢો. 25 ml 0.75 મોલર HCLમાં HCLના મોલ કેટલા તે શોધી કાઢો. કેવી રીતે કરીએ? એકદમ ઇઝી. ચલો ધ્યાન આપો, આ મોલારિટી છે કેપિટલ M. મોલારિટીનો અર્થ શું થયો? મોલ પ્રતિ લીટર, બરાબર. આનું અર્થઘટન શું થયું? આનું અર્થઘટન શું થયું? આનું અર્થઘટન, માત્ર આના અર્થઘટનની વાત કરો તો શું થયું? તો કે 1 લીટર મોલ પ્રતિ લીટર, 1 લીટર અથવા બોલો 1000 ml 1000 ml 1000 ml દ્રાવણમાં HCLના મોલ બરાબર કેટલા? તો કે 0.75 મોલ. મોલારિટીની વ્યાખ્યા પ્રમાણે 1 લીટર દ્રાવણમાં રહેલા જે કંઈ પણ દ્રાવ્ય પદાર્થ છે તેના મોલને જ મોલારિટી કહેવાય. તો મોલ પ્રતિ લીટર, 1000 ml દ્રાવણ અથવા 1 લીટર દ્રાવણ, 1000 ml દ્રાવણમાં રહેલા HCLના મોલ બરાબર 0.75 મોલ, મોલારિટીની વ્યાખ્યા મુજબ. તો જો 1000 ml દ્રાવણમાં HCLના મોલ આટલા છે, તો 25 ml દ્રાવણમાં 25 ml દ્રાવણમાં રહેલા HCLના મોલ કેટલા? સિમ્પલ ને, 1000 ml આટલા મોલ છે, તો 25 ml કેટલા? તો શું કરીશું? 25 × 0.75 / 1000, બરાબર કરો. 25 × 0.75 / 1000 0.0187, ઓકે, 0.0187 મોલ, 0.0187 મોલ.
0.0187 મોલ. પતાવો આટલો, પતાવો આટલો. ચાલો 0.0187 મોલ આવ્યા, બરાબર છે? ચાલ લખું આટલું. ઓકે, તો હવે હું શું કહું છું, ફરી પાછું અહીંયા આવી જાઓ કે ભાઈ તત્વયોગમિતિ એવું કહેતી હતી કે 2 મોલ HCl હોય તો એની સામે 1 મોલ જેટલો કેલ્શિયમ કાર્બોનેટ જોઈએ. તો હવે આ દ્રાવણ આપેલું હતું જેમાંથી મેં HCLના મોલ શોધી કાઢ્યા, આ મેં મોલ શોધી કાઢ્યા HCLના. તો હવે 2 મોલની સામે 1 મોલ જેટલો કેલ્શિયમ કાર્બોનેટ જોઈએ, તો મારે એવું વિચારવું છે કે ભાઈ 0.0187 મોલ હોય કોના, HCLના, તો એની સામે મારે કેટલો કેલ્શિયમ કાર્બોનેટ જોઈએ? આજ તો મને પૂછેલું છે, આજ તો મને પૂછેલું છે. ઓકે ચાલો કરો, પતાવો. આટલું પતી ગયું, આટલું પતી ગયું, લખી ગયેલું, આટલું લખી ગયેલું છે. ઓકે ફરી એકવાર લો, હટો, લખાઈ ગયું. ઓકે ચાલો, તો સિમ્પલ સ્ટેપ આપણે બનાવી શકીએ છીએ આ રીતે. ઓકે ફરી લખું, ફરી લખું, ધ્યાન આપો. 2 મોલ જેટલો HCl હોય તો એની સામે 1 મોલ જેટલા CaCO3ની જરૂર પડે, તો માટે 0.0187 મોલ જેટલો HCl હોય તો એની સામે કેટલા મોલ જેટલા કેલ્શિયમ કાર્બોનેટની જરૂર પડે? તો માટે શું કરશો, 0.0187 × 1/2 કરો, 0.0187/2, બરાબર 0.0187/2 કેટલા આવશે, કેટલા આવશે, 0.00935. આટલા મોલ CaCO3ની જરૂર પડે. આન્સર ઓકે, ઓકે એક મિનિટ, CaCO3નું કેટલું દળ જોઈએ એવું પૂછેલું છે. આ તો આપણે CaCO3ના મોલ લાવ્યા, આ તો શોધી કાઢો ને, શું પ્રોબ્લેમ છે, આ તો આપણે મોલ લાવ્યા ને. ઓકે ચાલો ફરીથી, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, માટે વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. મોલ કેટલા આવ્યા, 0.00935 × CaCO3 નો અણુભાર શોધશો ને તો તમે 100 આવશે. 100 કેલ્શિયમનો 40 40 વત્તા 12 વત્તા 16 48 100 આવશે. 100 કરો એટલે શું આવશે, 0.935 ગ્રામ. આવો કંઈક જવાબ આવશે. આટલા ગ્રામ જેટલું તમારે કેલ્શિયમ કાર્બોનેટની જરૂર પડે, આ જવાબ. ચલો પતાવો. ઓકે ઓકે, તો મોસ્ટ પ્રોબેબલી બધા એક્ઝામ્પલ જે છે, તે થઈ ગયા છે. લગભગ હવે કશું બાકી રહેશે નહીં, અને જો બાકી રહેશે, હજુ બી કંઈક બાકી રહેશે, તમે જોઈ લેજો કંઈક બાકી રહેશે. બધા દાખલાને હવે ટ્રાય કરી લેજો, કંઈક બાકી રહેશે, કંઈક પ્રોબ્લેમ હશે તો મને જણાવજો, હું કરાવીશ. હા, હજુ હું કદાચ તમને એવું કહું છું કે તમને એક એક્ઝામ્પલમાં હજુ પ્રોબ્લેમ આવશે, એક નહીં બે એક્ઝામ્પલમાં હજુ પ્રોબ્લેમ આવશે. એક આવશે સ્વાધ્યાયનો 1.34, એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ, એક આમાં કંઈક પ્રોબ્લેમ આવશે. અને બીજું તમને જે પ્રોબ્લેમ આવશે એવો એક્ઝામ્પલ છે સ્વાધ્યાયમાં 1.17, એક પીવાના પાણીના નમૂનામાં ક્લોરોફોર્મ વડે દૂષિત થયેલો છે. આ એક એક્ઝામ્પલ, આ બે એક્ઝામ્પલમાં પ્રોબ્લેમ આવશે. ઓકે, 1.17 અને 1.34 હું કરાવીશ, આ બે એક્ઝામ્પલ હું કરાવીશ. ચાલો 1.17 અને 1.34. હવે એકચ્યુઅલી આપણને જે સાંદ્રતાના એકમોમાં જે વાત કરેલી છે બુકમાં, તેમાં પાર્ટ્સ પર મિલિયન PPM વિશેની વાત નથી કરી. થિયરીમાં આપણે PPM વિશેની વાત નથી કરી. આ 12મા ધોરણનો ટોપિક છે. એકચ્યુઅલી આ દાખલો 1.17 નંબરનો દાખલો 12મા ધોરણમાં સેમ દાખલો છે,
12મો ધોરણનું જે દ્રાવણો નામનું ચેપ્ટર છે, ડીટો રકમ સાથે આ સેમ દાખલો 12મા ધોરણના ચેપ્ટર નંબર 2 દ્રાવણોમાં સેમ દાખલો છે. એકચ્યુઅલી આ 12મા ધોરણનો દાખલો છે, પીપીએમ વાળો કોન્સેપ્ટ 12મા ધોરણમાં આવે છે, પણ આ લોકોએ અહીંયા મૂકી દીધેલો છે. એટલે મારે તમને પહેલાં આ કોન્સેપ્ટ સમજાવવો પડશે, પાર્ટ્સ પર મિલિયન, એના પછી હું કરાવીશ. તો સ્વાધ્યાયમાં 1.17 અને સ્વાધ્યાયમાં 1.34 આ બે દાખલા તમને હાલમાં નહીં આવડી શકે. આના સિવાયના મોસ્ટ પ્રોબેબલી બધા જ દાખલા આપણે ગણી ચૂકેલા છે, અને જે હવે થોડા બાકી હોય એ તમે જાતે કરવાની ટ્રાય કરજો. આપણે અહીંયા આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. હજુ આ ચેપ્ટરમાં એક લેક્ચર લઈશ તમને આ બે દાખલા ગણાવવા માટે, બરાબર? તેમને બીજા કંઈ તમે ગણતા ગણતા તમને ગણતા ગણતા કંઈ પ્રોબ્લેમ થાય તો મને જણાવતા રહેજો, તો જે કંઈ પણ પ્રોબ્લેમ હશે એ પણ હું ગણાવતો રહીશ, બરાબર? તો સ્વાધ્યાયના બધા દાખલાઓ પૂરા કરી દો. સ્વાધ્યાયના જેટલા પણ છે આ તમારું હોમવર્ક હવે આજથી સ્ટાર્ટ કરી દો. આ ચેપ્ટરને આજે આપણે પૂરું કરીએ છીએ, નવું ચેપ્ટર હવે સ્ટાર્ટ કરીશું. તે પહેલાં હજુ એક લેક્ચર લઈશ આ ચેપ્ટર માટે. તમારો કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય તે મને જણાવી દેજો. નેક્સ્ટ લેક્ચરમાં એ પ્રોબ્લેમને ક્લિયર કરીશું. તમે આ બધા જ એક્ઝામ્પલ, બધી જ ગણતરી કરી નાખો સ્વાધ્યાયની, બધી જ હવે બધી જ ગણતરી કરી નાખો. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને જણાવો, ઓકે? આ બેઝ હું કરાવીશ. મારા મંતવ્ય પ્રમાણે આ બે તમને અત્યારે નહીં આવડે. આના સિવાય બધા જ તમને આવડતા હોવા જોઈએ. નહીં આવડે તો મને જણાવો, હું કરાવીશ. નહીતર પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. હજુ આ ચેપ્ટરમાં એક લેક્ચર લઈશ અને એના પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ, બરાબર? કોઈ પણ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું એટલે એની અંદર કશું બાકી નહીં રહેવા દઈએ, બરાબર? ભલે થોડી વાર લાગે પણ બધું જ કમ્પ્લીટ કરતાં કરતાં જ ચાલીશું, ઓકે? દાખલો ગણવાનો બાકી હોય તો લખી લો. આ તો હવે પૂરું કરીએ છે આ ચેપ્ટરને, અહીંયા પૂરું કરું છું. આ બે વસ્તુ મારે તમને કરાવવાની છે, એક લેક્ચર લઈ શજું. તમને કંઈ પ્રોબ્લેમ હોય ત્યાં સુધીમાં મને જણાવો. બીજી વાત કે જે આ નવી એજ્યુકેશન સિસ્ટમની પોલિસી આવી છે, તમે જોયું હશે 5+3+3+4 નવી એજ્યુકેશન સિસ્ટમની પોલિસી આવી છે, તો એ પ્રમાણે અમારે એક એનટીએની મિટિંગ છે અમદાવાદ ગાંધીનગરમાં, નેશનલ ટેસ્ટિંગ એજન્સીની. અમારે જેટલા પણ એઆઈસીટીના લાઈફ મેમ્બર્સ છે એ બધાની એક મિટિંગ છે ગાંધીનગરમાં. તો લગભગ હું હવે 2 દિવસ જઉં છું અમદાવાદ, બરાબર છે? હવે આવતીકાલે હું લગભગ અમદાવાદ જવા માટે નીકળું છું. અમારે ખાસ સન્ડે મિટિંગ રાખેલી છે, સન્ડેના દિવસે અમારે મિટિંગ છે, તો હું નથી 2 દિવસ. તો લગભગ, અને એમ પણ તહેવાર છે, બરાબર છે? રક્ષાબંધનનો તહેવાર છે, ઈદનો તહેવાર આવે છે, તો 2 દિવસ હવે અત્યારે વિડીયો નહીં આવે, બરાબર? લગભગ આપણે મંગળવારથી પાછા કન્ટિન્યુ ચાલુ કરીશું. હવે 2 દિવસ વિડીયો નહીં આવે, આપણે મંગળવારથી કન્ટિન્યુ ચાલુ કરીશું ફરીથી, બરાબર? ચાલો, ત્યાં સુધી તમે આ બધા એક્ઝામ્પલ કરી દો અને જેમાં જેમાં પ્રોબ્લેમ હોય તે એક્ઝામ્પલ જે છે મને જાણ કરજો. ચાલો મળીએ.